आज रोज भादरवा सुद पूनम निमित्त सद्गुरुना चरणे सद्गुरुना दर्शन प्रसन्न प्रसाद निमित्त भजन सत्संग निमित्त એવી ઉત્તમ જે ભાવના લઈ આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે નોમ દસમના અગિયારસ રામદેવજી મહારાજના ત્રણ દિવસના આનંદ ઉત્સવમાં ખૂબ આનંદ કરી પાછા ફરી ઘરે બે દિવસ જઈ શરીરનો થાક ઉતારી પાછા આટલી મોટી સંખ્યામાં ભાદરવા સુદ પૂનમના આપ પધાર્યા છો. આવા પ્રસંગે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં ભાદરવા સુદ પૂનમ નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા ગુપ્ત પ્રગટ જે કોઈ સાધુ સંતો એમના ચરણોમાં વંદન, વિશેષ કલાકારમાં શૈલેષ મહારાજ પુરી બાપુ ખૂબ દૂરથી સંતવાણીનો લાભ આપવા માટે પધાર્યા છે. બહુ લાંબી વાત નહીં કરતા, ટૂંકમાં વાત પતાવી દઈશ. સાજા અંદાવના કલાકારોને દિલથી આવકારું છું અને આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા જે ઉપસ્થિત છો એમાં ભાદરવા સુદ પૂનમની જે સેવા હારીજગામ અંબાલા નાણા રૂગનાથપુરા ભલાણા સરે પીપળાણા એકલવા કાઠી વાઘેલ સમી શમશેરપુરા શંખેશ્વર રૂની ગાંધીનગર લોલાળા સીપર કુંભાણા દધાણા બાસપા માંડલ નાના જોરાપુરા થરા નાની ચંદુર વાંચતા જ આંખ ચડી જાય છો. ગાંધીધામ આદિપુર સરવાલ અરીઠા પાટણ મહેસાણા રાધનપુર ડાભી ઉનરોડ સાતુન જેતલપુર વરઘડી વડનગર નાનાપુરા ઝાંઝણસર સાંથલી નડિયા સરકારપુરા જૂનાપુરાણા અણદપુરા કમાલપુર નજુપુરા કલોલ કોલીવાડા લોટિયા શિનાળ જારુસા લીલોટ સિસોદરા મસાલી બાદરગંજ અને વડલાડા આટલા ગામના સેવકગણની આજે ભોજનશાળાની અંદર તનમન ધનથી પીરસવાની સેવા હતી. એમને ખાસ વિશેષ કરીને ખૂબ ધન્યવાદ અને અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયાળા. વર્ષો થઈ ગયા મહાપુરુષના ઘરમાં એમના અમર દેહ શબ્દ સ્વરૂપ વાણી વિલાસની અંદર ગુરુ મહારાજની કૃપાથી વર્ષોથી જ્ઞાન ધ્યાન યોગ સમાધિ સિદ્ધિ પ્રાણાયામ આત્મદર્શી પુરુષો તત્વવેતા પુરુષો સાધુ સંતો પીર ફકીર વલિયા જતી સતી સિદ્ધ સાધક સંન્યાસી ભક્તો સંતો અવતારી પુરુષો જેને જેને આ દુનિયામાં આવી માનવ સમાજને માનવ ધર્મ બતાવી
પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, અનંત જીવોને શાંતિ અને શીતળતા બક્ષિસ કરી ગયા છે એવા પુરુષોની આ સ્ટેજ ઉપરથી એક સૈકા ઉપર વર્ષો થઈ ગયા, સત્સંગ ભજનની અંદર અનેકાનેક પુરુષોની વાતો આપણે કરી આનંદ કરીશી, છતાંય જ્ઞાન એક શાયર એવો છે કે એનો થા અને એનો પાર પામી શકાય એમ નથી, માટે એને અથાહ કીધો છે. સમયે સમયે જ્યારે જ્યારે જરૂર દેખાણી, જે જે પ્રકારનું આ વિશ્વમાં વાતાવરણ દેખાણું, એ પ્રકારના સાધનો લઈ જીવને કંઈ ના કંઈ ભય બતાવી અથવા સાચ અને જૂઠનો નિર્ણય આપી સાચી દિશામાં લઈ જવાની બધાએ પુરુષોએ કોશિશ કરી છે. જેના હૃદય ખાલી હોય, નાસ્તિક હોય અથવા ભૂતકાળ કર્મના આધારે જે કંઈ આ સંસારમાં કડવા મીઠા મેવા ભોગવવા માટે જીવ આવ્યો છે, એ કર્મથી કદાચ થાકી ગયેલ હોય અથવા એને એની ભાગ્ય રેખામાં એવું કોઈ શુભાશુભ કર્મની રેખા ન હોય કે જેથી કરીને પોતાને અંદરથી પ્રેરણા મળે, અને એવા કદાચ હીણ કર્મી હોય કે જેને બહારથી પણ કોઈ સંત ન મળે, એની વાત જુદી છે. બાકી વસીલો આ સૃષ્ટિ પર વસીલાની તોલે કોઈ વસ્તુ નથી આવતી. કદાચ ભાગ્યમાં ના હોય તો અમારા સવારામ બાપાએ કીધું છે, કમાણીના જોરે રેખા ભળી ભાગની, જેને જેવી તનમાં રાખેલી ટેક, આદિને અદા અનાદિ હરિજન મારે હૈયે લિખા, નથી માણે નવો બંધાણો ને વિશ્વાસે વડું થાય, શબ્દો કેરી શાનમાં ઈ 33 માઇલા આવીને મળ્યા તે. આવા પુરુષો કોઈ વસીલો મળી જાય, જેમ કોઈ બાળકને માતા પિતાનો જરૂરિયાત હોય એને વસીલો મળે, એ બહુ મીઠી વાત છે. સૃષ્ટિ પર તમારે ને મારે જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે ચાર પગે કોઈ રહેવાનું કહેતો હોય આપણે રહેવી છે. આખી જિંદગીમાંથી છે લોહીના પાણી કરીને પણ આપણી આબરૂ ઇજ્જત ને સંસાર વ્યવહારને જાળવવા આપણે કોશિશ કરી છે. ક્યારે? જરૂરિયાત હોય તો. કારણ કે જરૂરિયાતમાંથી ગરજ ઊભી થાય છે, અને એ ગરજ એવી વસ્તુ છે કે ધારે તે મંજિલ સુધી તમે જઈ શકો છો. યથાયોગ સાધન સંપન્ન સંજોગ સાંપડે તો કોઈ બહેનને ભાઈનો વસીલો મળી જાય, જરૂર હોય તો કોઈ ભાઈને ભાઈનો વસીલો મળી જાય, કોઈને જરૂર હોય સમાજનો વસીલો મળી જાય, કુટુંબનો વસીલો મળી જાય, કોઈ પત્નીને પુરુષનો વસીલો મળી જાય, કોઈ પુરુષને જરૂરિયાત હોય ને કોઈ પત્નીનો વસીલો મળી જાય, કોઈ મરવા સૂતો હોય ને કોઈ વૈદ્યની દવાનો વસીલો મળી જાય, અથવા કોઈ આશ્વાસન મળી જાય, માર્ગે કોઈ ભૂલો પડ્યો હોય ને કોઈ એને આંગળી ચીંધીને રસ્તો બતાવી દે અને એની જીવનની જે સફળતા અને આનંદ પ્રાપ્ત થાય છે એનો મહિમા એ મુખથી શબ્દોની અંદર કોઈ વર્ણવી નથી શક્યા. જો આ નાશવંત સંસારમાં નાશવંત કાયા, નાશવંત માયા, નાશવંત મૂડી, નાશવંત મિલકત આપણી પાસે છે, સંતો પાસે હતી, એ જ નાશવંત દ્વારા કેવા કેવા સ્ટેજ ઉપર હાંસલ કરી ગયા છે. કાયાના આસવંત છે જરૂર, પણ કોઈ બુદ્ધિ આપી દે તો કર્મે કરીને જે સ્ટેજ ઉપર જવું હોય એ સ્ટેજ ઉપર આ કાયા દ્વારા જવાય છે.
ને આ વિશ્વમાં, ભૌતિક સંસારમાં, સામાજિક સંસારની અંદર પણ કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો પણ નાશવંત મિલકતના આધારે, તન મનના આધારે, સંપત્તિના આધારે, સહકારના આધારે, બુદ્ધિના આધારે ધારીએ તે સ્ટેજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઊંડા કૂવામાં હોય, રાત અંધારી હોય ને કોઈ હાથ સાંભળી જાય ને બહાર કાઢે, એનો તો શું વખાણ કરી શકે માણસ. રાજા જંગલમાં ગયો હોય, ભલે છત્રપતિ હોય, પણ ધોમ તૈપો હોય ને ક્યાંય પાણી ન હોય ને કોઈક એક ઘૂંટડો પાણી દે, તેની હાટે રાજ દેવત તૈયાર થઈ જાય. તો વિચાર કરો, જેને જેને સાધુ સંતો, સાચા ભક્તો, સાચા મહાપુરુષો, આત્મદર્શી પુરુષો, તત્વવેતા પુરુષો, સિદ્ધ સાધક પુરુષો મળ્યા છે, એના દિલની ગાથા કેવી છે. પણ આ દુનિયામાં એ કોને બતાવે, કારણ કે એ પુરુષો આ લોકના નથી. બળદેવદાસ બાપાએ કીધું, નહીં પૂરબિયા ક્યાં કરું, મેરી ભાષા હૈ પૂરબની. દેશી મળે તો દિલ દેવું છે, વસ્તુ છે પૂરાની. કારણ કે જે દેશની ભાષા હોય એ ભાષાનો જાણનાર જાણી શકે છે. આ સૃષ્ટિમાં બધાએ મહિમા ગાયો છે, સાધુ સંતો મહાપુરુષોની સંસારીઓએ મહિમા ગાયો છે. માતાનો ગાયો, પિતાનો ગાયો, સમાજનો ગાયો, પૈસાનો ગાયો, પદ પ્રતિષ્ઠાનો ગાયો, આબરૂ ઇજ્જતનો મહિમા ગાયો, સંસ્કારનો મહિમા ગાયો, અનંત મહિમા ગાયા છે. પણ આ મહિમા જે ગાયો છે એ ભાષા વિદેહી ભાષા છે, આ દેશની ભાષા નથી. એટલે સમજવા માટે જે સ્ટેજ ઉપર જે પુરુષ ગયા છે એ જ દેશનો કોઈ મળી જાય, પ્રથમ ભાષા જાણવી જરૂરી છે. ભાષાકીય ભેદ જ્યારે મટે, જેને શબ્દાર્થ કહેવાય, જે જે પ્રાંતમાં સંત થઈ ગયા ત્યાંના બોલીના શબ્દો, રૂઢિ પ્રયોગો, પોતાની જે વાણી અથવા ગદ્ય સ્વરૂપ જે વાત છે એને રજૂ કરવાની પોતાની બધાની આગવી છટા હોય છે. કોઈ આમ કાન પકડાવે, કોઈ આમ કાન પકડાવે, કોઈ બીવરાવે, કોઈ બીક છોડાવે, જેને જેને મોજ પડી એવી રીતે સમાજને સહી દિશામાં દોરવા માટે એ પ્રકારના સાધન, એ પ્રકારની બીક કંઈ ના કંઈ મનુષ્યનું, જીવનું ભલું થાય એવી કોશિશ બધાએ કરી છે. પણ એટલું યાદ રાખજો કે સાચા સંતો સેવા કરવા જ નથી આવ્યા. સેવા તો એમનું અંગ જ છે કે આ દુનિયામાં જ્યારથી આવે ત્યારે કોઈને પાણી પાવું, કોઈને જમાડવા, કોઈને પથારવી આપી, કોઈના રોગ મટાડવા, આ તો એમનું સંતોનું અંગ જ છે. એના માટે નથી આવતા, પણ માનવને, ખુદને માનવ ધર્મ દેખાડવા માટે આવે છે. આ સત્ય છે. અને આ દુનિયામાં કોઈને પાણી કે રોટલાની આજે જરૂર નથી ને આગળ જરૂર નહોતી, યાદ રાખજો. પણ જે ધર્મસ્થાન ઉપર ઈષ્ટદેવ કે ગુરુની ચેતના, જ્યાં જ્યોત જલી રહી છે, એની આસ્થા લઈને કોઈ પણ આવે છે, એની આ બધી વ્યવસ્થા છે, બીજું કાંઈ જ નથી. એની અંદર મહાપુરુષોનો જે વિવેક છે, જે બુદ્ધિ છે, એ એવી અગમ નિગમ બુદ્ધિ છે અથવા અમાપ બુદ્ધિ છે, આ દુનિયા વર્ષો જતી રહે છતાં એનો નિસ્તાર લઈ શકે એમ નથી કે કોનું ભલું કેવી રીતે કરી દે. એવો એક સિદ્ધાંત પૃથ્વી ઉપર નથી કે આમ કરો તો જ આમ થાય, કે ધ્યાન કરો તો જ મોક્ષ થાય, મુક્તિ થાય, યોગ કરો તો જ મોક્ષ થાય, મુક્તિ થાય, સમાધિ કરો, નામ ભજન કરો, ફલાણું કરો, તપ કરો, એવું નથી. આ તો મહાપુરુષોની મોજ છે, અંદરથી ખાલી એક દુઆ આપી દે, મોઢે બોલ્યા વગર તોય ન્યાલ કરી દે. આ ખોટા મહિમા નથી, પણ એવા ધણીજીને ન મળ્યા હોય એને આ વસ્તુ ન સમજાય. આ મહિમા સત્ય છે. વિશ્વની અંદર તમે ને હું પણ માનવ છી, અને એક ભારત દેશનું સંચાલન ચલાવનાર પણ માણસ છે.
અને વિશ્વનું સંચાલન ચલાવનાર એક મહાદેશ છે, અને મહાદેશનો એક રાષ્ટ્રપતિ છે, પૂરા વિશ્વના રાષ્ટ્રપતિ ઉપર જેનું શાસન છે એ પણ માણસ છે. પણ શેની માનતા છે? પદની. એ પદ ઉપરથી ને નીચે ઉતારી લો એટલે બે કરોડીનો માણસ થઈ જાય છે. એમ જે આ મહિમા છે એ સદગુરુના પદનો મહિમા છે. જેને પૂરણ પદ પ્રાપ્ત થયું આ એનો મહિમા છે, બાકી તો કંઈ જ નથી. છેલ્લે છેલ્લે તો બધું જ બાદ કરવું પડશે, કર્મની પણ કોઈ ઓકાત નથી. એવું મહાપુરુષે ભિન્ન ભિન્ન પ્રકારે વાણીમાં, વેદમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં કીધું છે, છતાં મતી આપણી આંબી શકે એમ નથી. કારણ કે જે દ્વેષ એમને જોયો છે એ ધ્યાનમાં રાખીને જેને લખવું છે અને નથી લખવું ફાવ્યું ત્યાં નેતી નેતી કંઈ ઊભા રહી ગયા છે. અહીંયાથી સંતોએ શરૂઆત કરી છે કે નો શું લખાય, અલખ નહીં, પણ સવારામ બાપા કે હે લખી જણાય. ના શું કામ લખી શકાય, અલખ ને સવારામ બાપાએ લખ્યો છે. છતાં જે ઘરની સાહેબી છે, જે ઘરની ઝવેરાત છે, જે ઘરની મસ્તી છે, જે ઘરની મોજ છે, એ તો એવો જેને સમર્થ ગુરુ મળે અને એના જેને પડખા સેવા હોય એને ખબર પડે, બાકી તો જગત એમાં શું જાણે. એટલે જ જગત ભૂલું પડી ગયું છે. નરસિંહ મહેતાના વખતે પણ ભૂલું પડ્યું, મીરાબાઈની વખતે પણ ભૂલું પડ્યું, કબીર સાહેબની વખતે પણ ભૂલું પડ્યું છે. ભાણ, ખીમ, ગંગ, ત્રિકમ, મોરાર આ બધા મહાન પુરુષો દાસી જીવન થઈ ગયા, બધા થઈ ગયા ત્યારે આ જગત ભૂલું પડ્યું છે. જેદી લાલજી મહારાજ હતા તે દીએ આ જગત ભૂલું પડ્યું છે. દેવીદાસ બાપુ અમરમાં હતા તે દીએ આ જગત ભૂલું પડ્યું છે. અને જેદી સવારામ બાપા બળદેવદાસ બાપુ હતા તે દીએ આ જગત ભૂલું પડ્યું છે, પડ્યું છે ને પડ્યું છે. શું કામ? મતા અગાધ અનંત રેણી. એ દેશ જુદો છે, એની મસ્તી જુદી છે, એની ભાષા. હા, એટલું જરૂર જગતને ખબર પડી છે કે આમની પાસે આ દુનિયામાં જે છે એનીથી કંઈ અનોખી મસ્તી છે, પણ નજીક નથી જઈ શકા. શેના કારણે? આ તનની, આ દેહની ચેષ્ટાના કારણે. બાપુ બી હુવે છે, આપણે હોઈ છે. બાપુએ ખીજાય છે, આપણે ખીજાય છીએ. બાપુએ વહીવટ કરે છે, આપણે વહીવટ કરીએ છીએ. એ ઊંઘી જાય છે, આપણે ઊંઘી જાય છીએ. એ બોલે છે, આપણે બોલીશી. જગતને નવીન લાગ્યું જ નથી. કે જ્ઞાન ભંડાર છે એને માપવાની મેજર પટ્ટી આ દુનિયામાં નથી. જ્ઞાન ભંડારની મેજર પટ્ટી જ્ઞાનીઓ પાસે જ છે, અને જેને જેનો પરિચય થયો છે, જેને જેનો અનુભવ થયો, એ જ આ દુનિયામાં આજ પણ વખાણ કરે છે. બીજા પાડોશમાં છે એ નિરાયતે 10 વાગે હોઈ જાય છે. કારણ કે જે જાણે છે એ જેને વખાણે છે, જે પાયમાં છે એને જ એ વખાણે છે. બાકી જેને ચાખ્યું નથી, ખાધું નથી, જોયું નથી, એની પાસે તમે ગમે એટલા ગમી વસ્તુના વખાણ કરો એને એ અનુમાન પ્રમાણ પણ નથી કરી શકે. અને બધાએ અનુમાન પ્રમાણ વેદ શાસ્ત્ર પુરાણથી કર્યા છે, પણ અનુમાન પ્રમાણ ખોટા પણ હોઈ શકે. આગળ પણ કોઈને સંતોષ નહોતો થયો, અને આજ પણ જગતમાં એ રીતે સંતોષ નહીં થાય. પણ સવારામ બાપાએ એવું કીધું છે કે આલમની અશ્વારી જેદી આવશે લેવા હાચાની સંભાળ, ત્રિલોકી તખદે પીરાજ છે નાથ મારો નિરાજ. નિજાર ભરોસે રહેજો મારા ભાઈડા. કદાચ રોહિદાસ ચમારને ગંગાના કિનારે કીધું તું તારો ઠાકર જો હાલીને આવે તો માનું. તેથી ઠાકર હાલીને આવ્યો તો છતાંય દુનિયાએ નહોતું માન્યું. જ્ઞાનેશ્વર મહારાજને કીધું તું પાડા પાંચ વેદ વંચન, પાડો જ્યારે વેદની રૂચા બોલ્યો તોય બ્રાહ્મણો નહોતા માયના. ત્યાં તો ટામણ ટૂમણ્યો છે. જેસલજીને જ્યારે એમના બનેવીએ માર્યા અને પોઠિયાને ઘાસ ખવડાવીને પોઠિયે ઘાસ ખાધું તો બનેવી એક ઢીલા પડ્યા, તે દીએ આ જગત નહોતું માયનું. અને જોધાણાની જેલમાં અરજી પાઠીને જેદી પૂર્યા તેથી લોઢાના ચૈણાનો પાવરો અને ઘાસ આપ્યું હતું તેથી ઘોડાએ ખાધું હતું તે દીએ રાજા એક મહિનો હતો આ જગત તો તે દીએ નહોતું માન્યું. અને આજની તારીખમાં તો વાણીનો વિલાસ છે, કોઈ માપ પટ્ટી જ નથી. પહેલાં તો સામે સામે જ્ઞાન ગોષ્ઠી હતી, જ્યાં જ બુદ્ધિ જેની ઊભી રહે એનો ધર્મ સ્વીકારી લેતા.
આજ એક વધારાની ખળ બુદ્ધિ આવી છે, મારું જ સાચું, તમે જે કોઈ તમારું તમારી પાસે, એને કોઈ આંબી ન શકે, ભગવાન આવે તોય. એવા સમયની અંદર આપણે જીવી રહ્યા છીએ. સવાર અંબાપાએ કીધું છે કદાચ એ સમય આવે તો ભરોસે રહેજો. મારા ભાઈડા કીધું છે, ભાઈલા નથી કીધું, ભાઈડા કોને કહેવાય? સદગુરુના જે કંઈ માથે પંજા પડ્યા હોય, સદગુરુના શરણમાં હોય જે મર્દ હોય એને ભાઈડા કહેવાય. કે ધારે તે કરી શકે, ગુરુ કે માર્ગે પગલા ભરી શકે, સતના સંગ્રામે પગ માંડ્યા પછી પગ કદી પાછો પડે નહીં, એને ભાઈડા કીધા છે. ભરોસે રહેજો મારા ભાઈડા. જેને પરમાત્માની ઓથ છે, જેને ગુરુની કૃપા છે, એને ભાઈલા નથી લખ્યું, ભરોસે રહેજો મારા ભાઈડા. આપણે કહેતા ભાઈડો થઈ જા, આપણી લૌકિક ભાષામાં છે. હિંમત કરી જાય એમાં તો એટલે હું જ લખું, પીરુની પીરાયું બાવો પૂછશે, મળશે ચારે જુગના પીર. હરવે હરવે 15-20 વર્ષથી આવતું તો જાય છે, પણ ચેટલું શેટું છે એ ખબર નથી. પણ ગુરુ મહારાજ નહીં, આપણો તો કોઈ જુદો વિષય નથી, આપણે તો એક જ વસ્તુને માની છીએ. જે કંઈ હર સેકન્ડ આ સૃષ્ટિ પર જે બની રહ્યું છે એ સત્ય છે, સત્ય છે, સત્ય છે. જે કંઈ બની રહ્યું, ખોટું બની રહ્યું તોય સત્ય છે, ને સાચું બની રહ્યું તોય સત્ય છે. કારણ કે એના દરબારમાં કોઈ દી આડેધડ કોઈ વસ્તુ થતી જ નથી, કર્મે જ થાય છે. પછી આખરમાં તો છેલ્લે મપાય, જોનારા જોય છે, જાણનારા જાણશે, તે દી હઈશું તો આપણે જોઈશું. બાકી તો આપણે તો સનાતન ધર્મ, સનાતન ધર્મને માની છીએ. સનાતન કોને કહેવાય? કાયમી જે છે, નિત છે, અખંડ છે, શાશ્વત છે. પૃથ્વી ને આકાશ નહોતા, ચંદ્ર સૂર્ય નહોતા, તે દી પહેલાંનો જે સનાતન છે, એ સનાતનની સાચા સંતોને આપણે માથાના મોઢ તરીકે માયના છે, માયના છે ને માયના છે. બાકી ચોખામાં કંઈ કરવાનું ન આવે, પણ હું કાંક હું શું કામ નથી માનતો કે દુનિયામાં એક એક પુરુષ પાસે 5,000, 10,000, 20,000 માણસ આસ્થાના દોરથી બંધાયેલો, એના જીવન તો સુધરે છે ને. કદાચ એકાદાનું કોઈ કર્મ ખોટું હોય તો એ ઉપરવાળો માફ છે, પણ 10,000 જે ચેતી ગયા એ તો માર્ગ બદલવાનો નથી ને. આપણે તો લાભને જ વિચારીએ છીએ. બાકી એવી રીતે વિચારવા જાઓ તો આપણને કોક કે તમે ખોટા છો, લો ચેવી ચીત કરવું, મૂળ તો બખારો જ કરવાનો, બીજું કંઈ છે નહીં. હા, કારણ કે સાચાનું ખોટું પહેલાંય નિર્ણય નથી, એવો આજ બી નિર્ણય આવે એવું નથી. એટલે એ જોયા વિના જે કંઈ આ દુનિયામાં કોઈ પણ ભેગધારી હોય, બાનાધારી હોય, કંઠીધારી હોય, કોઈ પણ સંપ્રદાય, જગતને તો સાચા રસ્તે લઈ જશે ને, એમને જે માર્ગે જવું હોય જાય. જગતને ફાયદો છે, છે ને છે. ખોટા સંત હોય તોય જગતને ફાયદો છે, છે ને છે. કારણ કે વેદ પુરાણ શાસ્ત્રની મર્યાદાથી બહાર કોઈ હાલવાનું નથી. કોઈ ધર્મ એવું નથી કહેતું કે તમે પાપ કરો, કોઈ ધર્મ એવું નથી કહેતું કે દારૂ મૂકી દો એટલે દારૂ પીઓ, કોઈ ધર્મ એવું નથી કહેતું કે તમે જૂઠું બોલો, કોઈ ધર્મ એવું નથી કહેતું કે તમે કોઈની નિંદા કરો, કહેતું જ નથી. કંઈ ના કંઈ કોશિશ કરે છે, કોઈ પારકી મિલકતે, કોઈ સ્વ મિલકતે, કોઈ ગુરુની કૃપાથી, જેનાથી બને સારું જગતનું કરવા માટે જ મથે છે. ને ખોટું હોય છે તો સરવાળે તોય તરવી જવાનું છે. અને હું નથી વિશેષ બોલતો એનું કારણ કે મધદરિયે જ્યાં સુધી જાજ પડ્યું હોય ને જીવતા કોઈ પણ પુરુષો એના વખાણું કોઈ દી નથી કરતો. કારણ કે પાર ઉતર્યા વિના કદાચ એકવાર વખાણ કરી નાખે કાળ ડૂબી જાય તો કોઈએ નથી કર્યા. જતા રહ્યા પછી એના ગુણના મહિમા ગમણ હાજરમાં બોલી જાવી, અને કાલ હવારે જ્યાં જ મદદરિયે છે કોઈ ના આંબી શકે તો. કારણ કે આ તો મોટા પુરુષના શબ્દો છે, આપણો અનુભવ નથી. મહાપુરુષના જે વચન છે એની છત્રછાયામાં, પરમાત્માની કૃપામાં, ગુરુએ કંઈક જે કંઈ રાહ બતાવ્યો છે એની અંદર બધા આનંદ કરે છે. પોતાની મૂડી કોઈની પાસે છે ને, હશે તો એ આખર વેળાએ એ પગ ખોડશે અને દુનિયાને નક્કી કરાવશે સાચ શું છે ને ખોટ શું છે. એમાં આપણે કંઈ લેવા દેવા છે નહીં. અને કદાચ આપણને કોઈ વસ્તુ દુનિયામાં નથી ગમતી, માન લો, કેવી રીતે હટાડવી? તો એ બખારો જ કરવાનો છે, બીજું કંઈ છે જ નહીં. કારણ કે આપણી એવી સત્તા નથી કે આપણે કોઈ પાડોશીને બદલીએ, કંઈ પછી કોઈની વાત કરવાનો કોઈ મતલબ બી નથી. બધા સાચા છે,
અને એ જોનારો ઉપરવાળો છે. અને આ આખી સૃષ્ટિ હું તો માનું છું કોઈ નિયમ ધર્મ અને કોઈ કાનૂનથી જ ચાલે છે, અંધેર નથી ચાલતી. જે થતું હોય છે સારા માટે થતું હોય છે, એ અવશ્ય સાચું છે, સાચું છે ને સાચું છે. કોઈ દી કોઈનું ભલું નહીં થાય, એટલે બુરું નહીં થાય. અવશ્ય જેના વસીલે રહેશે. કબીર સાહેબનો તમને એક મેં દાખલો દીધો હતો, ફરીથી એકવાર દઈ દઉં, મને બહુ ગમે છે. ગુરુનું પરમાત્માનું કામ કેવું છે. એક સાધુ સંસારમાં ભિક્ષા માટે ગયો, સંસારી નહીં, બંદી સોળ સાહેબ કરી અને ભિક્ષા માગી. ગરધડી ભિક્ષા દેશે, પોપટ એક પાંજરામાં બેઠો હતી. બોલો, તમારા ગુરુ બંદી છોડશે? શિષ્યે કીધું હા. તો કે કબીર સાહેબને પૂછજો ને કે અમારો આ પાંજરામાં છુટકારો કેદી થાય. ભિક્ષા લઈ સાધુ જતો રહ્યો. સાહેબની પાસે જઈને કીધું કે બાપુ, એક સંસારીની હું ભિક્ષા લેવા ગયો, એક પોપટે મને પ્રશ્ન પૂછ્યો કે તારા સાહેબ બંદી છોડશે, બંધનમાંથી છોડાવે છે? મેં કીધું હા. તો કે પૂછજે ને સાહેબ કે મારા પાંજરામાંથી કેવી કેવી રીતે છૂટાય. કબીર સાહેબ બે બંધ થઈ ગયા, માથું નાખી દીધું, પરસ્યો વળી ગયો. બે ત્રણ સેવક દોડા દોડી આવ્યા, પાણી લાવ્યા, પંખો પાણી સાટ્યું. 5-10 મિનિટ સુધીમાં આવ્યા, બધા ગભરાઈ ગયા. પછી તો ઓલો ચેલો કંઈ પૂછે નહીં ને. 3-4 દિવસ થયા ચેલો પાસે ભિક્ષા લેવા ગયો. પાછું પોપટે કીધું કે તમારે સાહેબ બંદી છોડશે? મેં પૂછ્યું તી પૂછ્યું કે પૂછ્યું પણ જવાબ ન મળ્યો. કબીર સાહેબ માથું નાખી દીધું, બેભાન થઈ ગયા, પરસ્યો વળી ગયો, બધા ગભરાઈ ગયા. પછી મેં પ્રશ્ન ના પૂછ્યો. પોપટ ચેતી ગયો, ઊંધું માથું નાખીને ઊંધો ટીંગાણો, 4 કલાક ટીંગાણો ગરદણી થયા તો મરી ગયો. તો બાયણું ખોલ નાખ્યું. ભિક્ષાવર્તી માટે સાધુ જાતો તો એ અહીંયા ત્યાં ટીંગી રહ્યો ને પોપટ છૂટી ગયો. કારણ કે આ મહાપુરુષોના વચન છે. કોના શરીરમાંથી ફરતા ફરતા ક્યાં પડ્યા હોય, ક્યાંથી ક્યાં ઠેરાઈ જાય, ઠેરાઈ જાય એની બલિયારી છે. બાકી તો બે કાને પાસે ગાયક સાંભળો, ગાયક કાઢી નાખો. કારણ કે જાજુ તો અંદર હમાય એવું નથી. અને તમારે અનુભવ કરો જ કરી જોજો. તમે 6 કલાક કોઈની વાત તમે ધ્યાનથી નહીં સાંભળી શકો, લખવું હોય તો લખી રાખજો. તમે બહુ બહુ કલાક સાંભળી શકશો, પછી તમારા અવાજ આવશે, તમે અંદર સમજી નહીં શકો. આંખોને ઉઘાડી રાખીને 2 દી તમારે જોવું તો જોઈ લો, આંખું એમને મળશે, બધું કારું કારું ધબ દેખાય છે, કંઈ દેખાય છે નહીં. બોલ બોલ કરો 3 દી મોઢું ફાટવો ને અવાજ નહીં નીકળે. અંદર ભરાય છે ને ખાલી થાય, હોઈ જાય એટલે ભરી રહે છે ને જાગે એટલે ખાલી થઈ જાય. બસ એનું ધ્યાન રાખવાની જરૂર છે. અને શબ્દ સ્વરૂપી મારો સાહેબો સવારામાં બાપા કીધું છે, ક્યાંયથી પણ કોઈ સચોટ શબ્દ મળી જાય તો ગુરુ ગુરુ ભલે આરામ કરતા હોય, ગુરુ શબ્દ સ્વરૂપી છે, ઘટમાં ક્યાંક ઠેરાઈ જાય ને સીધો પ્રકાશ થઈ જાય, એવું કાંઈ નથી. આસ્થા અને વિશ્વાસના ઉપર આખી સૃષ્ટિ ચાલી રહી છે. તમામ સંતોને મહાપુરુષોને જેને બાના ધરણ બધા વંદનીય જ છે, અને એનો આપણે ઇન્સાફ કરનાર છે નહીં. બસ સમયની અંદર આપણાથી જે બને, આપણે એ કોઈનું જોયા વિના આપણે આ દુનિયામાં બીજાના માટે શું કરી છીએ એટલું ધ્યાન રાખવાનું છે. અને આપણે ખુદ આપણા માટે, આપણે આપણા માટે શું કરી છીએ આટલું ધ્યાન રહેતો બહુ છે. અને એથી એ વિશેષ ઘરનું ધ્યાન રહેત વધારે છે. બહારનું ધ્યાન રાખીને તો શું, કોઈને કોઈ ફાયદો આ દુનિયામાં નથી થયો. બસ પોતાને શું કરવું છે એટલું ધ્યાન રાખે, અને એમાંય પરમાત્મા મદદ કરે, ગુરુ મહારાજ મદદ કરે તો. નહીંતર આ મન છે એની ઉપર સવાર થવું બધાને કાઠું પડ્યું છે. ગમે અહીંયા પહોંચે ને તો એ સીધા એ ઓલા એ ખેલ જેવું છે, ટોપમાં પહોંચ્યા સીધા હેઠા આવતા રહે. કારણ કે આ ખેલ જ અજાબ જ છે. વિશ્વાસને ભરોસે, મેં કંઈ જાણું નહીં, તું જાણે રઘુનાથ. તુલસીદાસજીને ગોળ્યા બસ મળદું લાવ્યા અને સીધી અંજલી છાટીને કીધું, તુલસી મળદા મગાવ્યા, શિરપુર મૂક્યા હાથ, મેં કંઈ જાણું નહીં, તું જાણે રઘુનાથ. ટૂંકી વાત એમ, પરમાત્માના ઉપર ગુરુ મહારાજ ઉપર વસીલો છોડ્યા વિના આ મન સમજણના ઘરમાં કોઈ દી નથી આવ્યું, નથી આવ્યું, નથી આવ્યું. જ્ઞાન 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 જ્ઞાનની ભૂમિકા આખી અલગ છે. એ એક જાતનો હિમાળો છે, એક જાતનો સાયર છે, એક જાતનો દલ દરિયો છે, એમાં ડૂબકી દેવાનું કીધું છે. એ તો જડે હોય નથી, આ તો વાતું છે જ્ઞાનની, જ્ઞાન નથી.
જ્ઞાન તો જો સતાર સાહેબ કીધું, સચ્ચે ગુરુ કી ફૂંક હૃદય મેં આગ લગાવે, આ જ્ઞાન. આ કાનમાં ફૂંક મારે નહીં, બીજી ફૂંકે. સચ્ચે ગુરુ કી ફૂંક આગ લગાવે, જીતના મન કા મેલ એક ફૂંક સે જલ જાવે, જલ જાવે મેલ તો જ્ઞાન બી જટાવે. કહે સતાર કરજોડ, મેને સાચી વાત સુનાઈ. એમ સાચા ઘરમાં સાચા પુરુષોના ચરણે આપણે શું કરવું છે એટલું ધ્યાન રાખી, આપણાથી જે કંઈ સેવા થાય, ભજન થાય, ભક્તિ થાય, અથવા જીવનમાં કોઈ પણ એવું એક કાર્ય થઈ જાય જે આપણા ગુરુને પરમાત્માને ગમી જાય, આપણો મુજરો આખી જિંદગીમાં મથતા મથતા તો કાફી છે. અને હું તો માનું ના ગમી જાય તો આખી જિંદગી જોઈને શરણે રહે ને, અને ના મુજરો આવડે ને તોય નિયાલ થઈ જાય, કારણ કે તો મુજરાની જરૂર નથી. કારણ કે આખર લગી રહે એકતાર તો મનુષ્ય નહીં એ દેવ, કારણ કે તો એની જરૂર નથી. એટલી વાર એ ટકી શકે. વર્ષો સુધી ભજન કરી છે, હજી બે દિવસ પહેલાં ત્રણ દી ભજન કર્યા, તો એ જો કેટલા બધા આવ્યા. આ કોણ ખેંચી લાવતું છે, શું હવાદ આવતો છે, આમાં કોઈ મનોરંજન તો છે નહીં. પણ મહાપુરુષના અનુભવના ઘરની જે વાત છે, એ શબ્દનો જે નિસ્સો છે, સમજાય કે ન સમજાય, એ ઘટ ભીતર જાતા કંઈક ના કંઈક એને પરિભાવ પાડે છે, એને આનંદ આપે છે, અથવા એને પકડી રાખે છે, માટે જ આ વસ્તુ બને છે. અને આ ગુરુની કૃપા વિના, બાબા રામદેવજી મહારાજની પ્રેરણા વિના આ કદી કાળ શક્ય જ નથી. કાયમ તમે આનંદમાં રહી શકો, પંદર દી અને પંદરીએ પ્રસંગ કરો ને આનંદમાં રહી કે બને? કંટાળો આવે, થાક લાગે, બે હોય તો હુઈ જાવી ને હું હોય તો બેઠાડી દે. આ અદ્ભુત કળા છે. એ આપણને નિમિત્ત બનાવ્યા એટલે ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરીએ. બાબા રામદેવજી મહારાજ તો ધર્મ રક્ષક છે, ધર્મ પ્રેરક છે, નકલંગી અવતાર છે. અને દુનિયામાં અત્યારે એમનું જ કામ ચાલી રહ્યું છે, એવા આપણા ઈષ્ટદેવ છે, એમની દયા કૃપા છે. અને આપણાથી આ ધામમાં સવા ભગતની જગ્યામાં રામદેવપીર મંદિરમાં આવી તપોભૂમિ, ભજન ભૂમિની અંદર, સેવા ભૂમિની અંદર વર્ષોથી આપણે ભજન સત્સંગ આનંદ કરી છે. હજારો આત્મા એમની છત્ર છાયામાં આનંદ કરે છે, અને હજારો આત્મા ઉપર એમને કૃપા પણ કરી છે, અને કૃપા પ્રાપ્ત કરી અને પોતાના સ્વસ્વરૂપને પણ પામ્યા છે. અને આજ બી અવરિત પ્રવાહ ગંગાની જેમ ચાલી રહ્યો છે, એવા શ્રી રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સાધુ સંતોને ફરી એકવાર વંદન કરી કલાકારોને દિલથી આવકારું છું. શૈલેષ મહારાજ, પુરી બાપુ અને સાજનદાઓને દિલથી આવકારું છું. આપ સૌ મોટી આટલી સંખ્યામાં અહીંયા દ્વાર ઉપર પધાર્યા, આપ સૌને જોઈ હું ખૂબ રાજી થયો. આપ સૌનું આ દ્વાર ઉપર સ્વાગત છે, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે. સુખી રહો, ખુશી રહો.